નમસ્કાર દર્શક મિત્રો, એટ થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગત શનિવારે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં જે ભીષણ આગ લાગી હતી તેમાં અનેક લોકો જીવતા ભૂંજાઈ ગયા બાદ હવે આ ઘટનાના પગલે વિપક્ષ સરકારને સતત ઘેરી રહી છે. એવામાં હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ રાજ્યપાલને પત્ર લખીને આ મામલે ન્યાયની માંગ કરવાની સાથે સરકારને પણ આડે હાથ લીધી હતી. ખબરો અનુસાર શંકરસિંહ વાઘેલાએ રાજ્યપાલને પત્ર લખ્યો છે જેમાં તેમણે અનેક વિષયો પર વાત કરી છે. સરકારની કામગીરી પર, મુખ્યમંત્રીની જવાબદારી પર પણ તેમણે વાત કરી હતી. આ પત્રમાં શંકરસિંહ વાઘેલાએ લખ્યું કે રાજકોટમાં બનેલી હૃદયદ્રાવક જે દુર્ઘટના છે તેનાથી આપ સૌ વાકેફ હશો. સમગ્ર ગુજરાતની સંવેદનાઓને હચમચાવી નાખતી આ દુઃખદ ઘટના બાબતે તમામ ગુજરાતીઓ વતી તેમની વેદના અને વ્યથા આપ સુધી પહોંચાડવાનો મારો વિનમ્ર પ્રયાસ છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા અને વહીવટી બાબતો અંગેની સીધી જવાબદારી એ માનનીય મુખ્યમંત્રીશ્રીની જ બને છે. એટલે કે આ અંગેની ફરિયાદ કે સૂચન તેઓ શ્રીને જ કરવાનું હોય, પરંતુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ બિન અસરકારકતા તેમજ બિન કાર્યક્ષમતા અને બેજવાબદાર વલણના કારણે આપ બનેલી આ પહેલી કરુણાંતિકા નથી જે આપ સૌ કોઈ જાણો છો. છેલ્લા 3 દાયકાથી ચાલતી એક ધારી સત્તા થકી આવેલા જે અહંકારના કારણે બેફામ અને ભ્રષ્ટ બનેલા સરકારી તંત્રના કાને પ્રજાની પીડાનો ચિત્કાર પડતો જ નથી. જેથી રાજકોટમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાથી દ્રવિત તમામ ગુજરાતીઓની વેદના અને વ્યથા આપ સુધી પહોંચાડવાનો આ મારો વિનમ્ર પ્રયાસ છે. તા ઉપરાંત તેમણે પત્રમાં નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે લખ્યું કે હું આપનું વિશેષ ધ્યાન દોરવા માંગુ છું કે હાલ દેશના વડાપ્રધાન પદ શોભાવતા શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાજકીય કારકિર્દીની શરૂઆત પણ રાજકોટથી જ ધારાસભ્ય પદેથી ચૂંટાવાથી થઈ હતી. સત્તાના શિખર સુધી પહોંચ્યા બાદ એને પહેલા પગથિયે હોમાઈ ગયેલી જિંદગીઓ કદાચ તેમને દેખાતી નહીં હોય. કદાચ ચૂંટણીમાં મત મેળવવા માટે વ્યસ્ત રહેલા વડાપ્રધાન ભૂલી ગયા હશે કે તેઓ પણ ગુજરાતી છે. હું આપના માધ્યમથી એમને ગુજરાતીઓનો સાદ પહોંચાડવા માંગુ છું કે સત્તાઓ આવશે અને જશે, લોકોના જીવ કેવી રીતે પાછા આવશે, જિંદગી આપી નથી શકતા તો છીનવી લેવાનો પણ હક કેવી રીતે મળે. એક ટ્વીટ કરીને ભૂંજાઈ ગયેલા મૃતકોના સ્વજનોના ઘા પર મીઠું ભભરાવાની ઔપચારિકતા છોડીને નૈતિક જવાબદારીનું વહન કરવા માટે આ વડાપ્રધાને એકાદ જાહેર સભામાં શ્રદ્ધાંજલિના બે શબ્દો કયા હોય તો આપણને આપણા પોતાના વડાપ્રધાન હોવાનો અહેસાસ થાત. તે સિવાય તેમણે તપાસમાં રચાયેલી તપાસ કમિટી એટલે કે SIT અંગેની પણ વાત કરી હતી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.